શહેરમાં વર્ષ 2019-20ની વકીલ મંડળની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલ વચ્ચે સંપન્ન થઈ હતી. વડોદરામાં દર વર્ષે યોજાતી વડોદરા બાર એસોસિએશનની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી. સવારે ચૂંટણી શરૂ થતાં વકીલો મતદાન કરવા આવી પહોંચ્યા હતા. ચૂંટણી તંત્ર દ્વારા વકીલ મંડળની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે 8 મતદાન મથકો ઉભા કરાયા હતા. શહેરના દેવાડીપુરા કોર્ટમાં વકીલો મતદાન કરવા માટે મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા અને પોતાના ઉમેદવારોને મતદાન કરવા માટે લાંબી લાઈનો પડી હતી. આજે વડોદરા વકીલ મંડળનું 2019-2020ની ચૂંટણી શરૂઆત થઈ ચૂકી છે અને રણસિંહ પણ ફૂંકાઈ ગયું છે. વડોદરા વકીલ મંડળના વકીલો ઉત્સાહભેર ચૂંટણીના મત આપવા આવી રહ્યા છે અને સાંજે 6 વાગે પરિણામ શું આવશે તેનો બધું ચર્ચાસ્પદ ચાલી રહી છે. કોણ જીતશે, કોણ હારશે, વકીલોમાં એક એવી ઉત્સાહભેર લાગણી છે અને વોટ તમામ આપી રહ્યા છે. અમે ટ્રેઝરર પદના ઉમેદવાર છીએ અને ભવિષ્યમાં જો અમને ટ્રેઝર પદે ચૂંટાઈને આવીશું તો ઉત્સાહભેર ફરી વકીલો માટે એ જ રીતે અવિરત કામ કરીશું અને 108 જેવી સેવા આપીશું તેવી અમારી ભાવના છે. વડોદરા વકીલ મંડળની 19-20ની ચૂંટણી ચાલી રહી છે, એમાં ફરીથી એકવાર મેં પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવેલી છે અને અમારી સાથે 4 ઉમેદવારો છે. મારી ફક્ત અત્યારે 5 વાગ્યા સુધી એટલી જ ખાલી વિનંતી છે કે જે મતદારો છે એ મતદારોને બધું જ ખબર છે, જે ઉમેદવારો ઊભા છે એ બંને બધા જ ઉમેદવારોની તુલનાત્મક ચકાસણી કરવી જોઈએ અને જે ઉમેદવાર વકીલોના હિતની અને વકીલોને ન્યાય અપાવી શકે અથવા તો વકીલો માટે સતત ઝઝૂમી શકે, વકીલો વચ્ચે સતત 24 કલાક રહી શકે અને જ્યારે વકીલ ફોન કરે તો 24 કલાકમાં કોઈ પણ સમય ફોન કર્યો તો એ ઉઠાવીને એમને આ પ્રશ્નોનું નિરાકરણ આવે એવા વકીલને પ્રમુખ તરીકે ચૂંટશે. જ્યારે મતદાન મથકમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પ્રમુખ પદની ઉમેદવારી મેં નોંધાવેલી છે અને મારો બેલેટ પેપર પણ નંબર 4 છે અને વકીલ મિત્રો જે છે મતદારો એમનો ઉત્સાહ અને ઉમંગ જોઈને મને 100% ખાતરી છે કે આ વર્ષે પરિવર્તનની લહેરમાં મને વિજય અપાવશે તમામ વકીલ મિત્રો. કારણ કે અગાઉ જે મત મેળવી, ખોટી રજૂઆતો કરી, ઠગી છેતરપિંડી કરીને મત લીધા અને જીતી ગયા એ વ્યક્તિ આખું વર્ષ કોઈ કામ જ નથી કર્યું. કામ નહીં કરવાને કારણે આજે એમના પ્રત્યે રોષ છે અને મને ફરીથી ચૂંટી લાવવા માટે તમામ વકીલો એક કટિબદ્ધ થયા છે અને મારો વિજય નિશ્ચિત છે. પટેલ સાહેબ, કયો ફેક્ટર તમને વિજય મનાવશે? સૌથી પહેલો તો જે જુનિયર વકીલો છે તો જુનિયર વકીલોને પણ છેલ્લા ઘણા વર્ષથી હું જે રીતે મદદરૂપ થઈ રહ્યો છું એ કારણે જુનિયર વકીલોને પણ ખ્યાલ આવ્યો છે કે આખા વર્ષ દરમિયાન અગાઉના પ્રમુખે કંઈ જ કર્યું નથી અને જો ફરીથી એને ચૂંટી લેવામાં આવે તો પણ બીજા વર્ષે નિષ્ક્રિયતાને કારણે વકીલો જે જુનિયર વકીલો છે એમના હિતને નુકસાન થાય એવું છે. એ કારણે જુનિયર વકીલો તેમજ હવે સિનિયર વકીલોએ પણ એવું નક્કી કર્યું છે કે નલિન પટેલ સક્ષમ છે અને એને મત આપી વિજયી બનાવી છે. હું વડોદરા વકીલ મંડળમાં જનરલ સેક્રેટરીની પોસ્ટ પર મારી ઉમેદવારી નોંધાવી છે અને વડોદરા વકીલ મંડળના વિકાસ માટે અને એક સારા પારદર્શક વહીવટ માટે હું એ ઉમેદવારી નોંધાવી છે અને ખાસ આ કોર્ટ અગત્યન કોર્ટ છે અને એમાં પણ થોડી બેઠક વ્યવસ્થાની સમસ્યા છે અને ખાસ કરીને જુનિયર વકીલ મિત્રોને એક સમાનતાના ધોરણે એક બેઠક વ્યવસ્થા ઊભી થાય તે માટે પણ અમારી એક લડત છે. સાથે કે એકેડેમિક વર્ક કે જે જ્યુડિશિયલીમાં જવા માંગતા જુનિયર મિત્રો હોય કે વકીલ મિત્રો એમની માટે ક્લાસીસ છે, ટ્રેનિંગ કરવી છે, સેમિનાર કરવા છે, તેમાં સિનિયરોનું પણ સૂચન છે કે આ વડોદરા વકીલ મંડળ છેલ્લા ઘણા સમયથી નોંધણી કરાયેલ નથી તેથી એને એક ફરજિયાત નોંધણી કરાવવા માટેનું બી એક કામ છે. સાથે અમારા સિનિયરમાં ઘણા એવા સૂચન કે હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટમાંથી ઘણા ચુકાદાઓ આવે છે એ ચુકાદાઓનું દર મહિનાના 3જા શનિવારે વ્યવસ્થિત રિફર થાય અને એ ચુકાદાઓનો નોલેજ દરેક વકીલને મળે એ માટેના પણ એક વર્ગ ઊભો કરાય એવી પણ એમની ડિમાન્ડ અને હું આ કામ કરવા માટે વચન આપું છું અને સાથે હું જનરલ સેક્રેટરી કે જો વિજેતા બનાવ તો આ તમામ કામ કરવા માટે હું પ્રયત્નશીલ બનીશ. સાથે હાઈકોર્ટમાં જ્યારે પ્રતિનિધિત્વ કરવાની વાત આવે ત્યારે એક સારું પ્રતિનિધિત્વ તરીકે હું વકીલો વતી રજૂઆત કરીશ. 2019ની બરોડા બાર એસોસિએશનની આજે ચૂંટણી છે. અમારે ત્યાં ચૂંટણીનો સમય 10 વાગ્યાથી 5 વાગ્યા સુધીનો રાખેલો છે. કુલ 2451 મતદારો છે અને 47 ઉમેદવારોએ એમની ઉમેદવારી કરી છે.
જેમાં ચાર ઉમેદવારો પ્રમુખ પદ પર છે, ચાર ઉમેદવાર ઉપપ્રમુખ પદ પર છે, ચાર ઉમેદવાર સેક્રેટરી પદ પર છે અને ચાર ઉમેદવાર જોઈન્ટ સેક્રેટરી પદ પર છે. ત્રણ ઉમેદવાર લાઇબ્રેરી સેક્રેટરી પદ પર છે અને બે ઉમેદવાર ટ્રેઝરર માટે છે. 21 ઉમેદવારોએ મેનેજિંગ કમિટીમાં ઉમેદવારી કરી છે અને 5 લેડીઝ રિઝર્વ માટે ઉમેદવારી કરેલી છે. એમ કુલ 47 ઉમેદવારોએ ઉમેદવારી કરેલી છે. અમારે અહીંયા અમે લોકોએ 36 બૂથ બનાવ્યા છે ઇલેક્શન માટેના, મત આપવા માટેના, જેથી કે એક સાથે 36 વકીલો મત એક સાથે આપી શકે એમ છે. અને 5 ટેબલ બનાવેલા છે, 500-500ના 5 ગ્રુપ બનાવ્યા, એટલે 500 મતદાર એક ટેબલ પર, રીતના 5 ટેબલ બનાવેલા છે, એટલે દરેક મતદારો ઝડપથી પોતાનું મતદાન બેલેટ પેપર લઈને કરી શકે. 5 વાગ્યા પછી મતદાન પૂરું થશે, 1 કલાક બાદ એટલે 6 વાગ્યા પછી અમે લોકો ઉપરની જે 6 પોસ્ટ છે એનું અમે લોકો કાઉન્ટિંગ કરવાના છે અને એ કાઉન્ટિંગ લગભગ 10-11 વાગ્યા સુધીમાં પતી જશે. એટલે પહેલી ઉપરની જે મેજર જે 6 પોસ્ટ છે એનું પરિણામ આજે રાત્રે 11 વાગ્યા સુધીમાં આવી જશે. મેનેજિંગ કમિટીનું કાઉન્ટિંગ આવતીકાલ પર રાખવામાં આવેલું છે. વિશેષ કરીને આ ઇલેક્શનમાં અમે એક વસ્તુ એવી લાવેલા છે કે જે નોટાનો ઉપયોગ નામદાર સુપ્રીમ કોર્ટે જે હુકમ કરેલો છે કે ભાઈ નોટાનો ઉપયોગ દરેક બેલેટ પેપરમાં આવવો જોઈએ. કદાચ ગુજરાતના કોઈ પણ બાર એસોસિએશને આ પહેલ નહીં કરી હોય, બરોડા બાર એસોસિએશને આ પહેલ કરી છે. એટલે દરેક બેલેટ પેપરમાં અમે નોટાનો આખે ઓપ્શન મૂકેલો છે, તમે આપ નોટાનું શૂટ કરશો બેલેટ પેપરનો તમને ખ્યાલ આવશે, જેથી કરીને કોઈ મતદારને એવું લાગે કે ભાઈ મારે કોઈ પણ ઉમેદવાર પસંદ નથી આવતા તો એ નોટાનો ઉપયોગ એમાં કરી શકે. એટલે આ અમે પ્રથમવાર નોટા લાવ્યા છે. બીજું કે આ આખી રૂમ અમે સીસીટીવી કેમેરાથી આખી કવરઅપ કરેલી છે. બહારનો પણ બધો ભાગ અમે સીસીટીવી કેમેરાથી કવરઅપ કરેલો છે. બહાર ઉમેદવારોને ઉભા રહેવા માટે જુદી તંબુમાં એક વ્યવસ્થા કરેલી છે કે ઉમેદવાર ઉભા રહીને પ્રચાર કરી શકે. બાજુના મતદારોને આવવા માટે પણ વ્યવસ્થિત વ્યવસ્થા કરેલી છે, જેથી કે મતદારો પણ સરળતાથી મતદાન કરવા માટે આવી શકે.